આદર્શ વિદ્યાલય વિસનગર. આપણે ધોરણ 11 ની અંદર આણ્વીય સૂત્ર એટલે કે કેમિકલ ફોર્મ્યુલા કેવી રીતના બને એનો અભ્યાસ કર્યો હતો. પણ વચ્ચે પણ એક દિવસ મને કોઈનો ફોન આવેલો કે સાહેબ તમને થોડો ઘણો ખ્યાલ ઓછો આવે છે, તો તમને ફરી એક વાર બતાવું છું કે સૂત્ર ક્યારે બને હંમેશા. તો તમને મેં એક બે વસ્તુ શીખવાડેલી કે હંમેશા આણ્વીય સૂત્ર ક્યારે બને, કે જ્યારે એનો ધન બીજ ભાગ અને ઋણ બીજ ભાગ આ બેનો સરવાળો ઝીરો થાય, ધન બીજ ભાગ અને ઋણ બીજ ભાગ એ બંનેનો સરવાળો ઝીરો થાય ત્યારે એ અણુ સ્થિરતા ધારણ કરે, અને જે સ્થિરતા ધારણ કરે એ જ તમારું આણ્વીય સૂત્ર બને. બરોબર, તો ચલો આના વિશે હું તમને એક સૂત્રો તમને ફરી એક વાર લખું છું. બરોબર, ધ્યાન રાખજો કેવી રીતના બને છે. ચલો હવે મારી પાસે એક સૂત્ર છે Fe+2 Fe+3 Cu+1 Cu+2 SN+2 SN+4. તો મેં આ ઉપર પ્લસ ટુ લખ્યા, શું લખ્યા મેં તમને શીખવાડ્યું છે, તો હંમેશા જમણી બાજુ નીચે શું દર્શાવતા હતા આપણે, ભાઈ પરમાણુની સંખ્યા દર્શાવતા હતા. તો જમણી બાજુ ઉપર શું દર્શાવવામાં આવે, જે ઉપર દર્શાવવામાં આવે છે વિધવાર છે. તો પ્રશ્ન છે સાહેબ, આ Fe ઉપર પ્લસ ટુ ને Fe ઉપર પ્લસ થઈ. બરોબર, તો ધોરણ 10 ની અંદર તમે આવા કેટલાક શબ્દો બોલી નાખો છો. ધારો કે હું આવું સૂત્ર લખ્યું હોય FeSO4, તો તમે આને બોલો છો ફેરસ સલ્ફેટ. તો આ યાદ રાખવાની એક રીત છે, જેનો વીજભાર ઓછો તો એના પાછળ અસ એવો શબ્દ લગાવવાનો, ફેરસ. જો આ પ્લસ ટુ ના પ્લસ થ્રી, આના કરતા વીજભાર ઓછો છે, ઓછો એટલે અસ લાગે, અને જેનો વીજભાર વધુ તો એના પાછળ ઈક લગાવવાનું, ઈક. તો આપણે આને ફેરિક બોલીશું, આને ફેરસ બોલીશું. બરોબર, એક્ઝામ્પલ તરીકે જો અહીં બોલીએ આપણે ખ્યાલ આવો ફેરસ, અને આને બોલીએ છીએ ફેરિક. તો આના પાછળ ઈક શબ્દ બોલાય છે, આની પાછળ અસ શબ્દ બોલાય છે. બરોબર, એ જ પ્રમાણે જો સી ઉપર પ્લસ વન છે તો આપણે આને કહીશું ક્યુપ્રસ, અને આના પર પ્લસ છે, આના કરતો આનો વીજભાર વધુ છે, તો આને બોલીશું આપણે ક્યુપ્રિક. શું બોલીશું આપણે આના? ક્યુપ્રિક. બરોબર, એ જ પ્રમાણે SN+2 હોય તો આપણે આને કહીએ છીએ સ્ટેનસ, અને આના પર પ્લસ, આના કરતા વીજભાર વધુ છે. બરોબર, આને બોલીશું આપણે સ્ટેનિક. ક્લિયર વસ્તુ આ રહી? તો જેનો વીજભાર ઓછો હોય એના પાછળ કયો શબ્દ લગાવવાનો? અસ. અને જેનો વીજભાર વધુ હોય તેના પાછળ કયો શબ્દ લગાવવાનો? ઈક. બરોબર, ચલો હવે આપણે એને કેટલા આ બધા આપણે ધન આયન લીધા, ધન વીજ આયન. હવે એવા કેટલાક ઋણ આયન લઈએ. ચલો એક્ઝામ્પલ તરીકે S-2 SO3-2 SO4-2 NO3-1. બરોબર, તો S-2 હોય તો આપણે એને બોલીશું નામકરણનો સલ્ફાઇડ. શું બોલવાનું? સલ્ફાઇડ. એ જ પ્રમાણે SO3-2 હોય તો એને કહેવામાં આવે છે સલ્ફાઇડ. શું કહીશું એને? સલ્ફાઇડ. SO4-2 હોય તો એને બોલીશું આપણે સલ્ફેટ, અને NO3-1 હોય તો એને આપણે કહીએ છીએ નાઇટ્રેટ. બરોબર, એ જ પ્રમાણે ઓક્સિજન લઈએ તો O-2. બરોબર, ચલો હવે આપણે એને સૂત્ર જોડીએ. ચલો એક્ઝામ્પલ તરીકે FeS સાથે જોડાય, તો જો વિચાર કરો Fe ઉપર પ્લસ 2 છે ને S ઉપર માઇનસ 2 છે. બરોબર, Fe ઉપર પ્લસ 2 ને S ઉપર માઇનસ 2, તો સૂત્ર બની ગયું FeS. શું બની ગયું? FeS. હવે જો વીજભાર, આ તમારો પ્લસ 2 વીજભાર ને આ તમારો માઇનસ 2 વીજભાર, ટોટલ ચાર્જ 0 થઈ ગયો, અને 0 થઈ ગયા તો સૂત્ર બની જાય FeS. FeS એટલે શું બોલીશું? બોલવાનું ફેરસ સલ્ફાઇડ.
શું બોલ્યું છે એનો ફેરસ સલ્ફાઇડ એ જ પ્રમાણે Fe ઉપર +2 અને SO3 - એ સૂત્ર લઈએ તો શું થાય ચલો Fe ઉપર +2 અને SO3 ઉપર -2 ચલો Fe નો 4 +2 SO3 નો 4 3 નો -2 તો સૂત્ર બની જાય FeSO3 તો આપણે આનો બોલીશું શું બોલવાનો આના પર +2 ચાર છે એટલે બોલા છે ફેરસ અને પાછળ SO3 -2 છે એટલે સલ્ફાઇડ શું બોલા છે સલ્ફાઇડ એ જ પ્રમાણે Fe ઉપર સોરી Fe ઉપર +2 ને SO4 ઉપર -2 ચલો Fe ઉપર +2 અને SO4 ઉપર -2 તો ચલો આનો ચાર +2 પેલાનો ચાર રાખવાનો ભેગો ચાર જણા છે -2 તો બની જશે FeSO4 તો આનો બોલવાનું શું હવે ફેરસ સલ્ફેટ શું બોલાયા ના ફેરસ સલ્ફેટ ક્લિયર વસ્તુ ચલો સૌથી પહેલા સામાન્ય આપણે નોટ કરી લો તમે પછી હું બીજા કેટલા સૂત્રો લખું છું એટલે તમને ખ્યાલ આવે હવે બરોબર ચલો અહીંયા હું કેટલા સૂત્રો બનાવું હવે તમારે વિભાગમાં એટલે સંખ્યા નક્કી કરવા છે ધ્યાન આપજો બધું ચલો હું Fe ઉપર +3 લઉં અને Fe ની સાથે હું S -2 જોડું Fe ઉપર +3 ચાર છે આ સલ ઉપર એટલે કે S ઉપર -2 ચાર છે બરોબર ચલો આપણે આને બનાવું છે તો જો આનો 4 +3 છે અને આનો 4 -2 છે ટોટલ ચાર્જ 0 થતો નથી એટલે હવે મારે સંખ્યા બદલવી પડે તો હું શું કરું જો આ -2 ચાર જે છે એ Fe ની સંખ્યા બનાવી દે અને Fe +3 ચાર જે છે એ Fe +3 ચાર જે છે એ સલ્ફર ની સંખ્યા બનાવી દે બરોબર તો જો પછી ચાર ગણીએ એટલે ટોટલ ચાર 0 આવી જશે તો સૂત્ર બની જશે જુઓ Fe આ -2 ચાર થી Fe ની સંખ્યા બની જાય 2 આ 2 છે અહીંયા લઈ લો અને આ 3 ને અહીંયા મોકલી દો બરોબર હવે ચાર ગણી કાઢો એટલે ખ્યાલ આવે ટોટલ ચાર 0 થાય છે મેં બોલો આના પરનો ચાર કેટલો હતો +3 અને આના પરનો ચાર કેટલો હતો -2 +3 ગુણ્યા 2 ચલો મેં તમને શીખવાડ્યું છે સંખ્યા અને વિભાગ છે હંમેશા કોઈ સંબંધ રહેલો છે ગુણાકાર તો આનો હું ગુણાકાર કરું તો આનો ચાર્જ થાય +6 અને -2 ગુણ્યા 3 કરીએ તો આનો ચાર્જ થાય -6 તો ઇઝ ઇક્વલ ટુ 0 હવે આને બોલાવીશું હવે આને ફેરસ બોલીશું ફેરિક બોલીશું તો ચાર્જ જોઈ લો ચલો +3 ચાર્જ હશે તો શું બોલાશે ફેરિક તો આ બોલાશે ફેરિક સલ્ફાઇડ શું બોલાશે આના ફેરિક સલ્ફાઇડ બરોબર ચલો એ પ્રમાણે Fe ની સાથે હું SO4 જોડું હવે દરેકમાં ખ્યાલ આવી જશે ધીમે ધીમે Fe +3 અને SO4 -2 ચલો ચાર્જ જોવાનો હવે જો આનો ચાર્જ +3 અને આનો ચાર્જ -2 0 થતો નથી એટલે સંખ્યા બદલાઈ ગઈ હવે જો આ -2 આ બે છે એને આની સંખ્યા બનાવી દો 3 ના આની સંખ્યા બનાવી દો તો સૂત્ર થઈ જાય Fe 2 SO4 3 ટાઈમ્સ Fe2 SO4 3 ટાઈમ્સ ચલો હવે આનો ચાર્જ ગણી લો આના પર કેટલો ચાર્જ હોય +3 +3 ગુણ્યા 2 એટલે આવે +6 -2 -2 ગુણ્યા 3 એટલે આવે -6 ઇઝ ઇક્વલ ટુ 0 તો હવે આનો શું બનશે બ્રો Fe પર તો ચાર્જ કેટલો છે +3 તો +3 એટલે શું બોલવાનું ફેરિક અને SO4 -2 છે એટલે બોલાશે શું સલ્ફેટ તો આનો બોલાય ફેરિક સલ્ફેટ બોલાને શું બોલાશે ફેરિક સલ્ફેટ બરોબર તો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું કે જેવો ચાર્જ હોય એના પાછળ ઓછો ચાર્જ હોય તો અસ લગાવવાનું ને વધુ ચાર્જ હોય તો એક લગાવવાનું સામેનો ઋણ આયન આવે તો આપાસથી ધન આયન અને ઋણ આયન એવા ભેગા થાય કે એનો ટોટલ ચાર્જ 0 થઈ જાય એનો ટોટલ સોરી ટોટલ ચાર્જ શું થઈ જાય ભાઈ 0 થઈ જાય બરોબર ચલો હવે આપણે બીજો એક પ્રયત્ન કરીએ છીએ મેં તમને હોમવર્કમાં કેટલાક આપ્યા હતા આજે આપણે એનો પ્રયત્ન કરી લઈએ પછી એક વસ્તુ શીખવાડીને આપણે ચેપ્ટરમાં જવાના છે કાલથી ચલો Cu ઉપર +1 બરોબર અને S ઉપર -2 ચલો હવે તમે નક્કી કરો કે Cu નો એક પરમાણુ આવશે સલ્ફર નો એક પરમાણુ આવશે Cu ના બે પરમાણુ થઈ જશે Cu ના બે પરમાણુ થઈ જશે Cu2S ચલો આના પરનો ચાર્જ +1 અને આના પરનો -2 તો આ +2 -2 ઇક્વલ ટુ 0 તો જો કોપર પર +1 છે તો બોલાશે શું ક્યુપ્રસ સલ્ફાઇડ શું બોલાશે ભાઈ આ નામ થશે ક્યુપ્રસ સલ્ફાઇડ અને જો +2 લો તો શું થઈ જાય જુઓ
सी ऊपर प्लस 2 ने s ऊपर माइनस 2 चलो प्लस 2 माइनस 2 इक्वल टू 0 એટલે કોપર નો પણ એક પરમાણુ આવો અને સલ્ફર નો પણ એક પરમાણુ આવો તો સૂત્ર બની જાય CuS બોલો હવે આપણે આને q પ્લસ કહીશું q પ્રી કહીશું બરોબર દરેક વિદ્યાર્થીને ખબર પડી કે સાહેબ આના પર તો પ્લસ 2 ચાર્જ છે આને q પ્રી કહેવાશે તો બરોબર તો આને કહીશું આપણે q પ્રી સલ્ફાઇડ બોલો શું કહીશું આપણે આને q પ્રી સલ્ફાઇડ બરોબર ચલો બીજું એક સૂત્ર બનાવો ચલો એક્ઝામ્પલ તરીકે Cu ઉપર પ્લસ 2 હોય અને SO4 ઉપર માઈનસ 2 હોય તો આ પાસે કોપર ના કેટલા પરમાણુ હોય પહેલા તો SO4 ના કેટલા પરમાણુ હોય તો ચાર જોઈ લો પ્લસ 2 માઈનસ 2 તો સૂત્ર બની ગયું Cu SO4 ચલો Cu ઉપર પ્લસ 2 છે તો શું બોલીશું ક્યુપ્રિક શું બોલીશું આપણે ક્યુપ્રિક સલ્ફેટ ક્યુપ્રિક सल्फेट અને ક્યુપ્રિક સલ્ફેટ ને કોપર સલ્ફેટ એવા પ્રચલિત નામથી પણ ઓળખવામાં આવે છે કોપર સલ્ફેટ બરોબર તો જેનો ચાર્જ ઓછો હોય એના પર ચાર્જ અસર નામ લગાવીશું અસ અને જેનો ચાર્જ વધુ હોય એના પાછળ શું લગાવીશું ઇક તો કેટલા પ્રયત્નો જાતે કરવાના ચલો SN ના ઘરે બનાવવાનો પ્રયત્ન કરજો SN ની સાથે બધા જોડી બનાવવાનો પ્રયત્ન કરજો ચલો SN ઉપર SN ની સાથે S - 2 જોડાય SO3 minus 2 જોડાય SO4 minus 2 જોડાય અને નાઇટ્રેટ પણ જોડી શકો બરોબર એ જ પ્રમાણે સ્ટેનસ ના બનાય એ જ પ્રમાણે સ્ટેનિક ના બના ચારે ચાર બનાવના તો ચાર ગુણા આઠ સૂત્ર બની શકે પણ કોના કેટલા પરમાણુ આવે તમારે ધ્યાન રાખવાનું છે બરોબર તો એક ટોપિક નો મને ફોન આવેલો કે ભાઈ કઈ રીતના સાહેબ આ સૂત્ર બનશે તો ધ્યાન રાખવાનું કે ધન વીજભાર અને ઋણ વીજભાર નો ચાર્જ 0 થવો જોઈએ એવા પરમાણુ પછી અંદર સેટ કરવા પડે બરોબર ચલો બીજો એક આપણે બેઝિક કોન્સેપ્ટ સમજીએ પછી કાલથી આપણે ચેપ્ટર ની અંદર દાખલ થઈશું બરોબર કોન્સેપ્ટ તો ઘણા બધા છે પણ વધુ સમય લઈએ તો જ આ બધા કોન્સેપ્ટ ક્લિયર થાય તમારે બરોબર ચલો હવે તમે 10મા ધોરણ ની અંદર એક શ્રેણી ભણીને આવો છો મેં તમને કામ સોરી એક કામ સોંપેલું કે ધારો કે તમારે કયા પાત્રની અંદર કયું દ્રાવણ ભરવામાં આવે છે એક્ઝામ્પલ તરીકે તમે 10મા ધોરણની અંદર અથવા 9મા 10મા ધોરણની અંદર આવે 9મા અથવા 10મા ધોરણના વિજ્ઞાનની અંદર આવે પ્રયોગ ભણીને આવો છો કે એક પાત્ર છે એ પાત્રની અંદર CuSO4 એટલે મેં નામ બોલાવતા શીખવાડી દઉં કોપર સલ્ફેટનું દ્રાવણ ભર્યું છે તો હાલ આ દ્રાવણ વાદળી રંગનો છે કયા રંગનો છે ભાઈ વાદળી રંગનો છે બરોબર ચલો હવે આપણે આની અંદર એક ખીલી નાખી દઈએ શું નાખી દઈએ ખીલી નાખી દઈએ બરોબર આજે ચલો આપણે પ્રયોગ મૂક્યો આજે સવારે 10 વાગે પ્રયોગ મૂક્યો હોય બીજા 2-4 કલાક પછી તમે જોવા જશો તો શું થશે કંદર જે વાદળી રંગનું દ્રાવણ હતું એ આછા વાદળી રંગનો પરિણામ છે બરોબર થોડો રંગ આછો થઈ જશે અને તમને અંદર જો તમારું દ્રાવણ એકદમ ક્લિયર દેખાતું હોય તો અંદર જે આ લોખંડની ખીલી હતી એ લોખંડની ખીલી ઉપર કંઈક ચોટેલું જોવા મળશે બરોબર ફરી પાછું મેં 2 કલાક જવા દીધા તો દ્રાવણ રંગ વિહીન બનશે અથવા ખૂબ આછા લીલા રંગનું બની જશે અને અહીંયા જે લોખંડની ખીલી હતી એના ઉપર જે કથાય રંગ ચોટેલ કથાય રંગના કેટલાક પરમાણુ ચોટેલા તેમાં વધારો જોવા મળશે તો આવો કેટલાક પ્રયોગ ભણેલા છે એનો મતલબ કે અહીંયા કોઈક રાસાયણિક પ્રક્રિયા થઈ શું થયું ભાઈ કોઈક રાસાયણિક પ્રક્રિયા થઈ તો સૌથી પહેલા આપણો બેઝિક કોન્સેપ્ટ સમજી લઈએ કે સના માટે આ ભણવું પડે તો તમારા ઘેર તમારી મમ્મી એલ્યુમિનિયમના પાત્રમાં એલ્યુમિનિયમ નું પાત્ર છે ધ્યાન રાખજો અને એની અંદર તમારી મમ્મી એની અંદર છાસ ભરે છે તો છાસ એલ્યુમિનિયમ ના પાત્રમાં ભરી શકાય કે ના ભરી શકાય બરોબર છે એ જ પ્રમાણે તમારા ઘેર કોઈ પણ પાત્ર હોય એની અંદર કયું દ્રાવણ ભરી શકાય કયું દ્રાવણ ન ભરી શકાય એનો આ તમારો બેઝિક કોન્સેપ્ટ છે જ્યારે તમે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય તો તમને કમ્પ્લીટ ખ્યાલ હોવો જોઈએ કે કયા પાત્રમાં કયું દ્રાવણ ભરી શકાય
एग्जांपल तरीके તમે આવો પણ એક કારણ ભણી રહ્યા છો કે દરિયાની અંદર જે જહાજ હોય છે એ જહાજની અંદર આ જે પડખા હોય પડખા એ લોખંડના હોય અને એના ઉપર ઝીંગના ચોસલા લગાવવામાં આવે ઉપર જે છે એ ઝીંગ ધાતુ છે અને અંદર છે એ એફી છે તો ખબર કેથી પડી કે ભાઈ જો લોખંડને બચાવવું છે તો ઉપર ઝીંગનો પણ મારવો પડશે બરોબર તો તમારા કોન્સેપ્ટ આવા છે કે ના તમે જ્યારે ધોરણ 11 12 ની અંદર આવશે ને આવા ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવશે તમને કે એક્ઝામ્પલ તરીકે તમારી પાસે કોઈ એક પાત્રની અંદર HCl નું દ્રાવણ છે કોનું દ્રાવણ છે HCl અને એની અંદર સોનાની મીંટી પડી છે અને હવે તમને ઓપ્શનમાં રહી દેવામાં આવે ચાર એક સોનાની મીંટીના વજનમાં વધારો થાય સોનાની મીંટીના વજનમાં ઘટાડો થાય કોઈ પણ પ્રક્રિયા ન થાય કે આપેલ ઉપરના કોઈ પણ એક જવાબ નહીં કેટલીક વખતે જુદા જુદા પણ ઓપ્શન બનાવવામાં આવે છે કે તમને ચિંતા થાય સોનાની મીંટી પડે એટલે સ્વાભાવિક હોય કદાચ માનો કે ઓગળી ગઈ તો સ્વાભાવિક છે કે સોનું બધું જતું રહે તો ચિંતા થાય એવો શબ્દ મૂકી દેવામાં આવે કહેવાનો મતલબ કે અંદર પ્રક્રિયા થાય કે ના બરોબર તો દરેક વિદ્યાર્થી મિત્રો આ તમારો કોન્સેપ્ટ છે કે કયા પાત્રમાં કયું દ્રાવણ ભરી શકાય અને કઈ ધાતુ કોની સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે અને આના માટેનો તમારો કોન્સેપ્ટ છે તમે 10મા ધોરણની અંદર ભણીને આવો છો ઓક્સિડેશન અને રિડક્શન બરોબર તમે ઓક્સિડેશન અને રિડક્શન ભણીને આવો છો અને 11 12 માં શું આવશે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાનો સરવાળો એટલે રેડોક્સ પ્રક્રિયા આવો આવશે સાથે સાથે બીજું શું આવશે આના ઉપર તો આખા બધા પાઠ આવશે આની ઉપર આધારિત એક વિદ્યુત રસાયણનો પાઠ આવશે રેડોક્સ પ્રક્રિયાનો પાઠ આવશે વિદ્યુત રસાયણનો પાઠ આવશે તો તમે 10માં જ્યારે ઓક્સિડેશન રિડક્શન ભણો છો એને થોડું ડીપ લઈ જવાનું છે અત્યારની અંદર ક્લિયર વસ્તુ આટલે સુધી ચલો હવે હું તમને શીખવાડ દઉં કે તમારે શું ધ્યાન રાખવાનું આવા કોઈ પણ પ્રશ્નો આવે હું જ્યારે આપની થિયરી ચલાવ્યો પછી જાતે પોતાનો કોન્સેપ્ટ પોતાની જાતે નક્કી કરવાનો છે તો તમે ધોરણ 10 ની અંદર એક સક્રિયતાની શ્રેણી ભણી રહ્યા છો ધોરણ 10 માં ધાતુની સક્રિયતાની શ્રેણી બરોબર ચલો આ બે ધાતુની સક્રિયતાની શ્રેણી હતી તમારી સમક્ષ હું એ લખું છું બરોબર ધ્યાન રાખજો તમે પણ સાથે નોટ કરતા રહેજો બરોબર ચલો આવીએ તમારા ધોરણ 10 ની અંદર આ એક પ્રયોગ આપ્યો છે સક્રિયતા શ્રેણીની અંદર તો સૌથી પહેલા પોટેશિયમ સોડિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝીંક આયર્ન પીબી હાઇડ્રોજન કોપર મર્ક્યુરી એજી એટલે સિલ્વર અને ફોરેટ એટલે સોનું ચલો આવી એક સક્રિયતાની શ્રેણી ધોરણ 10 ની અંદર તમે ભણેલા છો બરોબર તમારા બુકની અંદર આ રીતના લખેલું છે સોડી પોટેશિયમ સોડિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝીંક બરોબર એફી લેડ હાઇડ્રોજન કોપર મર્ક્યુરી સિલ્વર અને ફોરેટ તેમાં સૌથી વધુ પ્રતિક્રિયાત્મક પછી જેમ જેમ આપણે નીચે તરફ જતા જઈએ એમ પ્રતિક્રિયાત્મકતા ઘટે છે ચલો યાદ આવી 10મા ધોરણની અંદર આવું કંઈક લખેલું તો તમારે ધોરણ 10 ની અંદર આ જે શ્રેણી આપેલી છે આ શ્રેણીને યાદ રાખવાની જેના આધારે તમને નીટ અને જેડબલઈ ના કેટલા પ્રશ્નોના જવાબ ફટાફટ આના પરથી પણ આવડી જશે કે કયા પાત્રની અંદર કયું દ્રાવણ ભરી શકાય ચલો જો અહીંયા આપણે શીખીએ બરોબર ચલો હવે મેં તમને કીધેલું અહીંયા એક પ્રયોગ આપેલું કયો હતો ચલો યાદ કરો આ એક પાત્ર છે આ પાત્રની અંદર આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ ભર્યું
બરાબર 400 ભર્યું તો ભાઈ આપણે આની અંદર કોપર સલ્ફેટ ની એક દ્રાવણ ભરેલું છે બરાબર ચલો આની અંદર આપણે એક લોખંડની ખીલી મૂકી હતી Fe બરાબર ચલો હવે પહેલાનો પ્રશ્ન પૂછવાનો પહેલાનો પ્રશ્ન પૂછવાનો કે આ પ્રશ્નમાં કઈ બે ધાતુઓ વિશે ચર્ચા છે પહેલો પ્રશ્ન પૂછેલો જવાબ આવતો હશે ચલો તમને ખબર પડી ગઈ તો આની અંદર એક ધાતુ છે કોપર બરાબર અને એક ધાતુ છે Fe Fe અંદર ખીલી ખીલી એટલે આપણો સોલિડનો સળિયો છે અંદર CuSO4 પર તો અંદર CuSO4 પર Cu અંદર આયન સ્વરૂપે છે જો લ્યો Cu અંદર આયન સ્વરૂપે લેલું છે એનો મતલબ કે Fe તમારો સળિયો છે અને કોપર અંદર દ્રાવણ સ્વરૂપે રહેલું છે કયા સ્વરૂપે રહેલું છે Fe કયા સ્વરૂપે રહેલું છે સળિયો કહેવામાં આવે બરોબર પાત્ર કહેવામાં આવે બરોબર કોઈ વખતે વિંટી લેવા બધા શબ્દ લોખંડની વિંટી બનાવી શકે બરોબર પણ મૂળ અર્થ તો એક ના એક જ થાય બધા પરમાણુ સ્વરૂપે કહેવાય આયન સ્વરૂપે નથી બધા બરોબર સળિયો શબ્દ વાપરે પાત્ર શબ્દ વાપરે બરોબર હવે ચલો વિચાર કરો હવે તમારા મને ગમે તે શબ્દ વાપરે હવે તમારે ચલો બે પ્રશ્ન આ પ્રશ્નમાં કઈ બે ધાતુઓ વિશે ચર્ચા છે તો Fe અને કોપર પછી બીજો પ્રશ્ન પૂછો બંને ધાતુઓ કયા સ્વરૂપે છે બંને ધાતુઓ કયા સ્વરૂપે છે તો Fe સિંધી વસ્તુ છે કે Fe અંદર ખીલી મૂકી દે બરોબર પણ ખીલી મૂકી એટલે ખીલી કયા સ્વરૂપે છે એક પ્રકારનો સળિયો છે આ ખીલી એટલે એનો મતલબ કે Fe સોલિડ Fe અંદર પરમાણુ સ્વરૂપે મૂક્યો છે આપણે અને કોપર કયા સ્વરૂપે મૂક્યું છે કોપર CuSO4 તો Cu ઉપર પ્લસ 2 ચાર્જ અને SO ઉપર ઉપર માઈનસ 2 ચાર્જ એટલે અંદર Cu આયન સ્વરૂપે રહેલું છે તો Fe સળિયા અથવા પાત્રના સ્વરૂપમાં રહેલું છે અને Cu પ્લસ 2 આયન સ્વરૂપે રહેલું છે અને આયન હંમેશા ક્યાં રહેલો હોય બરોડો દ્રાવણમાં ક્યાં રહેલો હોય દ્રાવણમાં હોય એની અંદર લાઈન કર દેજો Fe અને Cu Fe અને Cu બે આવી ગયો હવે આ બેમાંથી પહેલા કોણ છે જોઈ લો પહેલું તો આ બેમાંથી વધારે સક્રિય કોણ Fe તો જે વધારે સક્રિય હોય એનો સળિયો જોજો બરોબર વાક્ય જે વધુ સક્રિય હોય તેનો સળિયો હોય સળિયો પાત્ર વિંટી હોય અને જે ઓછો સક્રિય હોય તેનું દ્રાવણ હોય તો પ્રક્રિયા થાય આ વસ્તુ ધ્યાન રાખવાની જો Fe તમારો સળિયા સ્વરૂપે છે અને Cu અંદર દ્રાવણ સ્વરૂપે છે તો પ્રક્રિયા થઈ જાય અને પ્રક્રિયા ના કરવી શું કરી દેવાનું જે પહેલું હોય એનું દ્રાવણ બનાવી દેવાનું અને જે પાછળ હોય એનો સળિયો કરી દેવાનો તો પ્રક્રિયા ના થાય તો પરીક્ષામાં જ્યારે પણ તમને આવો કોઈ પણ પ્રશ્ન આપવામાં આવે કે પહેલા લખી કાઢવાના વિશ્રેણી બરાબર હવે જોવાનું જે પહેલું હોય એ સળિયા સ્વરૂપે હોય સળિયો કે પાત્ર કે વિંટી કે અને જે પાછળ હોય એનું જો દ્રાવણ બનાવેલું હોય તો પ્રક્રિયા થાય બરાબર કઈ પ્રક્રિયા થાય તો ઓક્સિડેશન અને રિડક્શન શું થાય ઓક્સિડેશન અને રિડક્શન તો આ તમારે કોન્સેપ્ટ બરાબર યાદ રાખવાનો છે બરાબર ચલો બીજી એક વસ્તુ વિચારો હવે આ તમારું એલ્યુમિનિયમનું પાત્ર હતું કયું પાત્ર એલ્યુમિનિયમ અને એની અંદર તમારી મમ્મી એની અંદર છાશ ભરે છે તો આની અંદર છાશ ભરી શકાય કે ના ભરી શકાય છાશ ચલો છાશ તો તમે બધા પીધી જ હશે છાશ સ્વાદે ખાટી લાગે ખાટી લાગે એની અંદર H+ આયન એનો મતલબ કે અંદર એસિડ લાગે એનો મતલબ કે અંદર હાઇડ્રોજન છે ઓર ટિક કરતો ચલો આ એલ્યુમિનિયમ અને આ હાઇડ્રોજન ચલો આપણે મને પહેલા જોયું જે પહેલા આવે છે એ કયા સ્વરૂપે છે બરોબર સળિયો પાત્ર અથવા વિંટી કોઈ પણ શબ્દ વાપરી શકાય એમ પાત્ર શબ્દ વાપર્યો છે તો જે પહેલું છે એ હાઇડ્રોજન તત્વ વધારે સક્રિય છે અને જો એ સળિયા સ્વરૂપે હોય પાત્ર સ્વરૂપે હોય તો પ્રક્રિયા થાય ચલો જો બરોબર ધ્યાન રાખજો હવે
પહેલું એલ્યુમિનિયમ આવ્યું તો એલ્યુમિનિયમ નો તમે સળિયો કો પાત્ર કો વિન્ડી કહેશો બરોબર પણ જે આ છે તમારું દ્રાવણ છે ચલો જોઈ લો આરે પાછળનું હોય એટલે દ્રાવણ સ્વરૂપે હોય અને આગળનું હોય એટલે સળિયા પાત્ર અને વિન્ડી સ્વરૂપે હોય તો પ્રક્રિયા થાય એનો મતલબ કે એલ્યુમિનિયમના પાત્રમાં છાશ ભરી શકાય નહીં બરોબર એલ્યુમિનિયમ અંદર ખવાતું છે બરોબર એટલે એલ્યુમિનિયમના પાત્રની અંદર છાશ ન ભરી શકાય ક્લિયર વસ્તુ ચલો પ્રક્રિયા ના કરે શું કરી દો તો ઉલટું કરી દેવાનું ચલો પહેલા બેની અંદર જોઈ લો બધા પ્રશ્નોના જવાબ તમારા આવી જશે ચલો ઉલટું કરી દો જે એફી છે એ તમારા જો સળિયો હોય પાત્ર હોય અને કોપર છે તમારું જ્યારે દ્રાવણ સ્વરૂપે હોય તો પ્રક્રિયાના પ્રસરણ પ્રક્રિયા થાય અને પ્રક્રિયા ના કરવી હોય તો આનું તમે દ્રાવણ બનાવી લો એક્ઝામ્પલ તરીકે FeSO4 નું દ્રાવણ અને આનો તમે સળિયો કરો અથવા પાત્ર કરો ઉલટું કરી દો ચલો આવો વિચારો તમારું દ્રાવણ છે FeSO4 નું પણ FeSO4 અને એની અંદર કોપરની પટ્ટી નાખી તો અંદર કોઈ પ્રક્રિયા નથી પણ જો ઉલટું કરી દેશો તો પ્રક્રિયા થશે ચલો હવે તમને જવાબ મળી જશે અહીંયા ક્યારે પ્રક્રિયા થાય ક્યારે પ્રક્રિયા ના થાય તો જે વધારે સક્રિય હોય જે વધારે સક્રિય હોય તે સળિયા પાત્ર કે વિન્ટી સ્વરૂપે હોય તો અને સ્વરૂપે હોય અને જે ઓછું સક્રિય હોય તે દ્રાવણ સ્વરૂપે હોય તો પ્રક્રિયા થાય ચાલો આ પ્રક્રિયા ના થવા દેવી શું કરવું બોલો ઉલટું વાક્ય કરી દો જે વધારે સક્રિય હોય તે દ્રાવણ સ્વરૂપે હોય અને જે ઓછું સક્રિય હોય તે સળિયા સ્વરૂપે હોય તો પ્રક્રિયા ના થાય તો તમારા 10મા ધોરણની અંદર જે સક્રિયતાની શ્રેણી છે ને એના ઉપરથી નીટ અને જેડબલ ના ઘણા બધા કોન્સેપ્ટ ક્લિયર થશે પણ જ્યારે તમે ધોરણ 11 અને 12 ની અંદર આવશો ત્યારે આ તો તમારે લિમિટેડ છે આપણા બરોબર 10 12 તત્વોની વાત કરેલી છે જ્યારે 11 12 ની અંદર આવશો ત્યારે E0 રિડક્શન રિડક્શન પોટેન્શિયલ ઉપરથી ખબર પડશે થિયરી તો આની આ છે કોન્સેપ્ટ આનો આ છે પણ હજી તમને ડીપમાં લઈ જવામાં આવશે અંદર વાયુઓની પણ વાત આવશે કે કોઈ પાત્રની અંદર વાયુ છોડી શકાય ના છોડી શકાય તો કેટલીક વખતે વાયુની હાજરીમાં પણ પ્રક્રિયા થતી હોય તો કયા પાત્રમાં કયો વાયુ ભરી શકાય કયો વાયુ ન ભરી શકાય એ પણ આપણે ખ્યાલ રાખવો પડે બરોબર તો આપણે હવે આ થોડું ડીપમાં લઈ જઈએ તો 11 12 ની અંદર તમારા રિડક્શન પોટેન્શિયલના આધારે આ બધા જવાબ આપવાના છે કે કયા પાત્રમાં કયું દ્રાવણ ભરી શકાય કેમ ભરી શકાય કેમ નથી ભરી શકાતો કયો વાયુ પસાર કરે તો કઈ પ્રક્રિયાઓ થઈ જશે બધાના જવાબ તમને રિડક્શન પોટેન્શિયલ ઉપરથી મળશે તો કોન્સેપ્ટ એના એ છે ક્લિયર વસ્તુ આ ચલો ફરી એકવાર મને કહેશો ચલો હવે પહેલા એક વસ્તુ વિચારી લો હવે તમને દરેકનો ખ્યાલ આવતો જશે ચલો દરિયાની અંદર જે જહાજ હોય જહાજ ચલો આ જહાજનું પડખું બરોબર ચલો જહાજનું પડખું શું બનેલું હોય કે એફી લોખંડનું બનેલું હોય અને એના ઉપર હવે કોનું ચોસ્ટો લગાવી દેવામાં આવે જીંક આવું છે ભાઈ તમે કારણ ભણો છો ચલો જોઈ જુઓ આ જેડેન અને આ એફી એફી ની પહેલા જેડેન આવી ગયો બરોબર તો હવે આ બેમાંથી કોનું ઓક્સિડેશન થાય આ બેમાંથી જે વધારે સક્રિય હોય એનું ઓક્સિડેશન થાય તો એફી ની સરખામણીમાં જેડેન વધારે સક્રિય છે બરોબર તો અહીંયા જેડેન નું ઓક્સિડેશન થશે એફી નું ઓક્સિડેશન થશે નહીં એટલે લોખંડ હવે નહીં ખવાય એના બદલામાં ઝીંક ખવાઈ જશે ક્લિયર વસ્તુ આ રહી બરોબર તો લોખંડનું પડખું બચાવવા માટે શું એટલું એફી લગાવી શકાય કે એફી આગળના બધા તત્વો લગાવી શકાય તમે ઝીંક લગાવી શકો એલ્યુમિનિયમ લગાવી શકાય મેગ્નેશિયમ ને પડખું લગાવી શકાય કેલ્શિયમ નું પડખું લગાવી શકાય સોડિયમ ને લગાવી શકાય પોટેશિયમ ને લગાવી શકાય તો તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ કે એટલું ઝીંક લગાવી શકાય નહીં બીજો પણ તત્વો પડખા સોરી એના પડખામાં લગાવી શકાય કયા કયા લગાવી શકાય બોલો એફી ની આગળના બધા લગાવી શકાય ક્લિયર વસ્તુ આ ચલો હવે કે
સક્રિય ન થાય માં જવાબ આપવાનો તો તમારે સૌથી પહેલા કોઈ પણ પ્રશ્ન પૂછાય ને સૌથી પહેલા સક્રિયતાની શ્રેણી લખી કાઢવાની બરોબર ચલો લખી કાઢી હવે જોવાનું એમાં કઈ બે ધાતુઓની ચર્ચા કરે એટલે ધાતુ પર અંડરલાઈન કરો પછી જે પહેલી ધાતુ આવતી હોય જો એ સળિયા સ્વરૂપે હોય પાત્ર સ્વરૂપે હોય વિંટે સ્વરૂપે હોય જે પાછળ આવતી હોય એ ધાતુ જો દ્રાવણ સ્વરૂપે હોય કયા સ્વરૂપે દ્રાવણ સ્વરૂપે હોય તો પ્રક્રિયા થાય અને જો પ્રક્રિયા ના કરવી હોય તો જે પહેલી ધાતુ જે વધારે સક્રિય ધાતુ હોય એનું દ્રાવણ બનાવી દેવાનું અને ઓછી સક્રિય ધાતુ હોય એનો પાત્ર બનાવી દેવાનું તો પ્રક્રિયા ન થાય બરોબર ચલો ક્યારે પ્રક્રિયા થાય ક્યારે પ્રક્રિયા ન થાય એમ મૂળાક્ષર સ્વરૂપે લેવું હોય તો જ્યારે વધુ સક્રિય ધાતુ સળિયા સ્વરૂપે હોય અને ઓછી સક્રિય ધાતુ દ્રાવણ સ્વરૂપે હોય તો પ્રક્રિયા થાય કઈ પ્રક્રિયા થાય તો ઓક્સિડેશન અને રિડક્શન જેવી પ્રક્રિયાઓ થાય એ આપણે વિગતવારમાં જોવાનું છે ડિટેલમાં બધું અંદર જોઈશું આપણે વસ્તુ પણ હાથમાં આટલો જ કોન્સેપ્ટ મગજમાં બેસવું જોઈએ કે ક્યારે પ્રક્રિયા થાય ક્યારે ના થાય બહુ ફટાફટ જવાબ આપણે ન લઈ લેવા છે તો સક્રિયતા શ્રેણીનો ઉપયોગ કરવાનો છે ક્લિયર વસ્તુ આ ચલો હવે પેલો વસ્તુ વિચારો ચલો મેં તમને બીજો એક પ્રશ્ન પણ આપ્યો હતો કે મારી પાસે એક HCl નું દ્રાવણ છે અને એની અંદર સોનાની વીંટી પડી જાય સોનાની વીંટી તો શું થાય ચલો પ્રક્રિયા થાય કે ના થાય વિચારો સોનાની વીંટી સોનું એટલે ઓરે સોનાની વીંટી 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 એટલે સોલિડ સ્વરૂપે અંદર પડી છે અને HCl નું હોય HCl માં H+ સ્વરૂપે હોય તો ચલો હાઇડ્રોજન જોઈ લો અને આ તમારું સોનું ચલો આપણેમાંથી વધારે સક્રિય કોણ હાઇડ્રોજન જે વધારે સક્રિય છે કયા સ્વરૂપે છે અંદર દ્રાવણ સ્વરૂપે કયા સ્વરૂપે દ્રાવણ સ્વરૂપે અને જે ઓછું સક્રિય છે કયા સ્વરૂપે છે પાત્ર કહી દઈએ વીંટી કહી દઈએ સળિયો કહી દઈએ સ્વરૂપે છે તો HCl ના દ્રાવણમાં સોનાની વીંટી પડે તો કોઈ ચિંતા ન થાય સોનાની વીંટીનું ઓક્સિડેશન ના થાય ખવાય નહીં ક્લિયર પ્રશ્ન આવે મગજમાં બેસી ગઈ વસ્તુ ચલો હવે ફરી એક વાર પણ જવાબ આપો HCl ના દ્રાવણમાં ચાંદીની વીંટી પડી જાય તો ચાંદી એટલે સિલ્વર તો જોઈ શકો છો Ag ની આગળ હાઇડ્રોજન છે હાઇડ્રોજન વધારે સક્રિય છે પણ એનું તો જે પહેલો છે એનું દ્રાવણ છે અને જે પાછળ છે એનો સળિયો બનાવી દીધો છે તો અહીંયા કોઈ પ્રક્રિયા ના થાય ક્લિયર વસ્તુ આ રહી તો તમારે આવા કોઈ પણ પ્રશ્નોના જવાબ આપવા હોય તો તમારે વિચારવાનું કે જે વધારે સક્રિય હોય ને ફરીવાર બહુ ધીમે ધીમે જુઓ જે વધારે સક્રિય હોય એ સળિયા સ્વરૂપે બનાવો પાત્ર સ્વરૂપે બનાવ્યું અથવા વિંટી સ્વરૂપે બનાવ્યું હોય જે ઓછું સક્રિય હોય એનું દ્રાવણ તો પ્રક્રિયા થાય અને પ્રક્રિયા ના કરવી હોય તો જે વધારે સક્રિય છે એનું દ્રાવણ બનાવી દેવાનું અને જે ઓછું સક્રિય છે એનો સળિયો બનાવો પાત્ર બનાવો અથવા વિંટી બનાવો તો પ્રક્રિયા ના થાય ક્લિયર કોન્સેપ્ટ આ રહે અને આ જ કોન્સેપ્ટનો ઉપયોગ આપણે ધોરણ 11 અને 12 ની અંદર કરવાના છીએ પણ મેં કીધું એ પ્રમાણે અહીંયા સક્રિયતા શ્રેણીના આધારે નહીં થાય અહીંયા રિડક્શન પોટેન્શિયલના આધારે થશે એટલે હવે તમારે 10માનો કોન્સેપ્ટ અને 11માનો કોન્સેપ્ટ ભેગો કરવાનો છે તો એ આપણે 11માં કરવાના છે કોન્સેપ્ટ મગજમાં ક્લિયર થઈ ગયા વસ્તુ ચલો ઓકે થેન્ક્સ હવે આપણે પાઠની શરૂઆત ધીમે ધીમે આવતીકાલથી કરીશું બરોબર ચલો તો ઘરે આ સક્રિયતા શ્રેણી તમારે લખવાની જાતે કેટલા પ્રશ્નો બનાવવાના આપણે કયા પાત્રની અંદર આ દ્રાવણ ભરી શકાય કે ન ભરી શકાય ભરી શકાય તો કેમ ભરી શકાય ન ભરી શકાય તો કેમ ન ભરી શકાય બરોબર ચલો તો કેમિકલ ફોર્મ્યુલા બરોબર તો રાસાયણિક સૂત્રો વિશે પણ મેં વાત કરી હતી કે રાસાયણિક સમીકરણ તમે 9 10 11 12 માં છે કે કેટલા વિદ્યાર્થીઓ રાસાયણિક સમીકરણ ગોખે છે નો ડાઉટ કેટલા રાસાયણિક સમીકરણ તમારા રીતે તૈયાર કરવા છે પણ એક કોન્સેપ્ટ થોડો મગજમાં રાખો તો ખબર પડે કે રાસાયણિક ફોર્મ્યુલા બનતી હોય ને તો પાંચ છ વસ્તુ એટલે કે પાંચ એક વસ્તુમાં ફેરફાર થતા હોય એક એનું તાપમાન બદલાતું હોય ઉષ્મા શોષક પણ પ્રક્રિયા હોય ઉષ્મા ક્ષેપક પણ પ્રક્રિયા હોય બરોબર એના પછી કોઈ રંગ ફેરફાર થતો હોય કોઈ પ્રક્રિયા કરે તો રંગ ઉત્પન્ન થતો હોય કોઈ વાયુ ઉત્પન્ન થતો હોય કોઈ અવક્ષેપ મળતા હોય બરોબર તો કેમિકલ રિએક્શન જ્યારે થાય છે ત્યારે ડાબી બાજુ જમણી બાજુ પછી તમારે એનું સંતુલન કરવું પડે હવે પ્રશ્ન રહેશે સંતુલન કરવા માટે ચલો રાસાયણિક
समीकरणનું સંતુલન બરોબર તો રાસાયણિક સમીકરણ સંતુલન કરવા માટેની કોઈ પદ્ધતિ નથી તેના માટે કોઈ પદ્ધતિ ખરી સાહેબ કે આ રીતે સરળતાથી થઈ જાય ના કોઈ પદ્ધતિ નથી રાસાયણિક સમીકરણ સંતુલન કરવા માટે તમારે ભૂલ અને પ્રયત્ન આ એક મેથડ છે ભૂલ અને પ્રયત્ન દ્વારા કરવામાં આવે તમારે કોઈ સમીકરણ લખ્યું હોય એક્ઝામ્પલ તરીકે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન ગિવ્સ MgO આ સમીકરણ લખ્યું એટલે તમારે અહીંયા આગળ ઓકડા અજમાવવાના અહીંયા જે ઓકડા મૂકવામાં આવે એને કહેવામાં આવે છે સહગુણક તો પ્રશ્ન થાય સાહેબ અહીંયા કયો ઓકડો આવશે એના માટે કોઈ પદ્ધતિ ખરી ના કોઈ પદ્ધતિ નથી બરોબર તમારે ઓકડા અજમાવવાના અને અજમાવવાના હોય એટલે કહેવામાં આવે છે પ્રયત્ન અને ભૂલ તમારો ઓકડો મૂકવાનો ડાબી બાજુ મૂકો જમણી બાજુ મૂકો જો બંધ બેસતો થઈ ગયો તો તમે સાચા છો અને જો ખોટો પડે તો ઓકડો કાઢી પછી બીજો મૂકો બીજો સેટ ના થાય ત્રીજો મૂકો આ રીતે એને કહેવામાં આવે છે પ્રયત્ન અને ભૂલ તો આ મેથડનો ઉપયોગ કરવાનો પ્રયત્ન અને ભૂલ પણ નોટ આવો તમે 11 12માં જેટલો પણ રાસાયણિક સમીકરણ છે એટલે તો થોડું સેટ કરવાનું મગજમાં તો મેં જેટલા 11 12 ના કેમેસ્ટ્રી ના જેટલા પણ પાઠ ચલાયેલા છે એમાંથી ભાગ્યે આખા 11 12 ના કેમેસ્ટ્રી ની અંદર ભાગ્યે થોડો સમીકરણ એવો છે કે જેનો બેલેન્સ કરતા થોડી વાર લાગે બાકી કોઈ જગ્યાએ વાર નહીં લાગે કેટલીક વસ્તુ જોશો એટલે ફટાફટ ખબર પડી જાય કે આનું બેલેન્સ પહેલા કરવું પડે બરોબર ધારો કે પી બ્લોક ના તત્વો એસ બ્લોક ના તત્વો જે તમારે આવર પોસ્ટર ના જે પણ પાઠ ચલાવીએ આપણે બધા એની અંદર ઘણા બધા ઇક્વેશન આવશે તો એની અંદર વસ્તુ ખ્યાલ આવી જાય કે આનું બેલેન્સ જો બેલેન્સ જો પહેલા કરવાનું સમીકરણ ઓટોમેટિક સંતુલન થઈ જશે બરોબર તો પહેલો પ્રશ્ન કે રાસાયણિક સંતુલન સમીકરણનું સંતુલન કરવા કોઈ પદ્ધતિ ખરા ના કોઈ પદ્ધતિ નથી એ પદ્ધતિ એટલે પ્રયત્ન અને ભૂલ ભૂલ અથવા પ્રયત્ન અથવા પ્રયત્ન અને ભૂલ બરોબર તો તમારે ઓકડો અજમાવવાનો અહીંયા જો બંધ બેસતો થયો તો બરોબર ને ના થાય તો બીજો ઓકડો અજમાવવાનો બરોબર ચલો હવે આપણે ધોરણ 11 ની અંદર હવે પાઠની શરૂઆત કરીશું આપણે બરોબર ચલો હવે મારો જે નવો લેક્ચર આવશે કાલથી એના માટે પહેલા પ્રકરણની શરૂઆત કરીશું આપણે કોન્સેપ્ટ સમજતા જઈશું અને પ્રકરણમાં કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે એટલું તમારે લખતા જવાનું છે